આગળ વાત કરીએ તો બાવળામાં દલિત સમાજની યુવતીની હત્યા અને રાજસ્થાનના અલવરમાં બનેલી ચકચાર બળાત્કાર કાંડમાં યુવતી પર થયેલ સામૂહિક બળાત્કાર તેમજ કડી તાલુકામાં દલિત સમાજના લગ્ન પ્રસંગે વરઘોડો નહીં કાઢવા દેવા સહિતના વિવિધ પ્રશ્નો મામલે હળવદ તાલુકા દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સખત શબ્દોમાં વખોડી ન્યાયિક તપાસ કરી આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. અમદાવાદ જિલ્લાના બાવરા તાલુકામાં દલિત સમાજની યુવતી પર ત્રણ વ્યક્તિઓ દ્વારા સરીના ગાજીકીને હત્યા કરી હતી અને કડી તાલુકાના લોર ગામે દલિત સમાજના યુવાનના લગ્ન પ્રસંગે વરરાજાના ફુલેકામાં ઘોડા પર બેસીને ફુલેકું નહીં કાઢવા દેતા તેમજ રાજસ્થાનમાં દલિત સમાજની યુવતીને લૂંટી અને સામૂહિક બળાત્કાર કરીને વિડીયો વાયરલ કરતા સમગ્ર બનાવના પગલે હળવદ તાલુકાના દલિત સમાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીને રોષ વ્યક્ત કર્યો હતો અને હળવદ મામલતદારને આવેદનપત્ર આપીને ગુનો કરનાર આરોપીઓને ઝડપી પાડી કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઠેર ઠેર વિસ્તારમાં દલિત સમાજ પર અત્યાચારનો ચિંતાજનક બનાવો વધવા પામ્યા છે ત્યારે રાજ્ય સરકાર પોલીસ તંત્રને તટસ્થ તપાસ કરવાની સૂચના આપવામાં આવી તેવી માંગ ઉચ્ચારી હતી. આ તકે હળવદ દલિત સમાજના યુવાનો બોરી સંખ્યામાં જોડાઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યો હતો અને દલિત સમાજને ન્યાય મળે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી. મહેન્દ્ર મારુ સાથે સોમ ભરવાડ, ZS TV હળવદ. લગ્ન પ્રસંગમાં અવારનવાર અત્યાચાર થતા રહે છે અને થાય છે બરોબર, એના વિરોધમાં સમસ્ત હળવદ દલિત સમાજ ઉગ્ર વિરોધ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવે અને હવે પછી ભવિષ્યમાં સરકારશ્રીને વિનંતી કરવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એની નોંધ લે અને આના જે આ લુખાતત્વો આની કોઈ સમાજનું હોય જે લુખાતત્વો છે એની ઉપર ઝડપ અને વધુમાં વધુ કાર્યવાહી થાય એવી અપેક્ષા દલિત સમાજ રાખે છે. જય ભીમ.